નમસ્કાર મિત્રો, તો અહીં ઢોલ ઢબૂકી રહ્યા છે અને લગ્ન દાંડિયા રાસ ચાલુ છે. આ દાંડિયા રાસ છે 1993 અને મારા પતિ હસબન્ડ શ્રી ઈશ્વરલાલના દાંડિયા રાસ છે. મારા નહીં હો, મારા તો મારે પિયર હતા. અહીં ઓર્કેસ્ટ્રા દેખાઈ રહ્યું છે ને, જે તે સમયે તો બહુ ઓર્કેસ્ટ્રા હતા પણ નહીં, અને મને લાગે છે કે લુડવામાં કદાચ પ્રથમ હતું કે એવું કંઈક હતું. પરફેક્ટ મને ખબર નથી, પણ બહુ ઓછા લોકો ઓળખે. અને તમે આ વિડીયો પૂરો જોજો, આખા વિડીયામાં વિવિધતા છે. રમત તો બદલાય છે, પણ વિડીયો શૂટિંગવાળાની કેવી કમાલ છે, તમે જોશો તો તમને ખરેખર આનંદ આવશે. બધું અલગ અલગ, અહીં લોકો ઓળખાય છે છતાં પણ નથી ઓળખાતા એવું ઘણું છે. મારી ઉંમર કે મારાથી મોટી ઉંમરનાને હું ઓળખી શકું છું, પણ નાના તો આજે એટલા મોટા થઈ ગયા છે કે ઓળખી પણ નથી શકાતા. જે એમાં રમતા હતા એમણે આજે બાળકો પરણાવી લીધા છે. દેખાય છે શ્રી અંબિકાધામ, જે અત્યારે મારું લુડવાનું ઘર છે ને એને બિલકુલ સામેની સાઈડ, જ્યાં પાર્વતી માતાજીનો આશ્રમ હતો, હવે બદલાઈ ગયો છે. ભાઈ અંબિકાધામ ને આ પટાંગણમાં આ રમાઈ રહ્યું છે. જે તે સમયના વિડીયો શૂટિંગ કરવાની કળા કેવી હતી તમે જોઈ શકશો. છેલ્લે સુધી જોજો, પ્રથમ શરૂઆત અને છેલ્લે એન્ડિંગ બંને વચ્ચે બહુ મોટો ફરક છે. અહીં મારા જેઠાણી રમી રહ્યા છે, અને શૂટિંગમાં જો કેટલા નાના નાના કરી નાખ્યા છે માણસ કરતાં, એની જે એક્ટિવિટી કે એની જે બતાવવાનું છે ને એને બહુ મોટું પ્રાધાન્ય આપવાનું છે. રમવાવાળા ઓછા દેખાય, અહીં કુતૂહલ કેટલું હતું જો, કેટલા છોકરાઓ ઊભા રહીને વગાડવાવાળાને જોઈ રહ્યા છે. આજ ઓર્કેસ્ટ્રાને કોઈ જોવા નથી જતું, પણ તમે જોયું ચારેખોર ઘેરીને બધા જોઈ રહ્યા છે કેમ વાગી રહ્યું છે. અને એક તમે ઉડીને આંખે વળગી એવી પ્રથા કે માથે ઉગાડે આ ગામની વહુ છે કોઈ નહીં રમે, ગામની દીકરી છે એને માથે ખુલે હશે એટલે ખબર પડી જશે, અને વહુ બધી જ માથે ઓઢેલી, અને તે પણ કેટલું આગળ સુધી ઓઢેલું દેખાય છે ને. આમ તો મોટે ભાગે ઘણા બધા લાજ પણ કાઢતા, રમવા વખતે ન કાઢે. આ મારા નણંદમ્મા સુશીલાબેન રમવા આગળ આવ્યા છે. અને અત્યારે તો દાંડિયા રાસ કરવા હોય તો લાઇટિંગની કેટલી વ્યવસ્થા કરવી પડે, અને લાઇટની ઝાકમ જોડો હોય. અહીં તો એક બે લાઇટમાં જ રમાઈ રહ્યું છે, ખબર પણ નથી પડતી લાઇટ ચાલુ છે કે બંધ છે. કોઈના મોઢા દેખાય છે તો કોઈના નથી દેખાતા, પણ રમત રમાતી જાય છે. મારા જેઠાણી મંજુલાબેન ગ્રીન સાડીવાળા, આકાશી સાડી મોરપીછી સાડીવાળા મારા જેઠાણી રસીલાબેન છે. અહીં થોડું દેખાણું પછી બતાવીશ. આ અમારા નણંદોઈ આવ્યા જયંતિલાલ દેવપરવાળા, અને અહીં વરરાજાને ઢસડીને લઈ આવવા પડે છે. દેખાય છે સાઉથના હીરોને એવું જ લાગે છે ને. ઢસડીના પપ્પા જ કેવા લાગી રહ્યા છે દેખો, ત્યારે અનિલથી પણ નાના હતા. આજે અનિલ છે એનાથી તેની ઉંમર ઓછી હતી, અને એને આખા લગ્ન પોતાના પેન્ટ શર્ટમાં. ચોરી ના વળી તમને અલગ કપડાં છે એ તમે જોજો, બીજા વિડીયો આપીશ કેવા લાગે છે. પણ આમાં પેન્ટ શર્ટ દાંડિયા રાસમાં બધા પેન્ટ શર્ટમાં છે, વરરાજા પણ પેન્ટ શર્ટમાં. ખબર જ ના પડે વરરાજા કયો છે ને એનો મિત્ર કયો છે, ભાઈ કયો છે ને ભાઈબંધ કયો છે, બધા એક સરખા લાગે. જે તે સમયની મજા હતી હો. આમ વર્ષાબેન અમારી આગળ ગઈ, અને ઢોલ ઢબૂકે અને દાંડિયા રાસ હોય, ઢોલ હોય યા ઓર્કેસ્ટ્રા હોય, આખું ગામ આમંત્રિત હોય કે ના હોય રમવા આવી જાય, મજા આવી જાય. અહીં અડોશી પડોશી અને અમારું પરિવાર રમી રહ્યું છે, અને સામે તમને દેખાય છે બધા જોવાવાળા. ઓડિયન્સ ન હોય તો જો રમવાની કાંઈ મજા નથી ને, જુઓ ને અહીં તો કેટલા લોકો છે. એમાંથી તો અડધા કયો ને સ્વર્ગવાસ સીધા આવી ગયા છે. 30 વર્ષ થઈ ગયા લગ્નને, અને 30 વર્ષ વખતેનું આ તમને બતાવી રહી છું. વિડીયો કેવો લાગે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. છેલ્લે કહું કે ન કહું, અત્યારે કહી રહી છું કે વિડીયો સારો થોડો પણ જો સારો લાગે તો વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ના ભૂલશો, કારણ કે આ આપણી જૂની પરંપરા વધુ લોકો સુધી આપણે પહોંચાડી શકીએ. બરાબર ને, અહીં સગી જેઠાણી કાકણ જેઠાણી સગા નણંદ કાકણ નણંદ બધા જ રમી રહ્યા છે.
વરરાજાને દાંડિયા રમતા આવડતું નહોતું. મને એમ કહેતા લગ્ન પછી કે પહેલી વાર ને છેલ્લી વાર મેં રમી લીધું, હું ક્યારે દાંડી જ નહોતું પકડ્યું. પણ વરરાજા રમે નહીં તો બીજાને ગમે નહીં, એટલે અહીં દાંડિયા પકડી લીધા છે રમવા માટે. છેલ્લે છેલ્લે રમતા આવડી ગયો છે, વિડીયો પૂરો જોજો. છેલ્લે બહુ સરસ રમી રહ્યા છે. અહીં અમારી પરિવારની દીકરીઓ, એ વ્યક્તિની વિડીયોની શૂટિંગ જો કેવી છે. આંખ મીચાયને જાગી જુએ, આંખ મીચાયને જાગી જુએ, એવી જાણે લાગી રહી છે મને તો. સક્કરડી ભમરડી અહીં વાચીવાળી પાછા ત્રણ ત્રણ જણ બતાવે. દાંડિયા ને રમવા વાળા કરતા તો કે વિડીયા વાળા શૂટિંગ કેવું કર્યું છે એ જોવાની મજા છે મોટી. સાચી વાત છે ને. અમારા આડોશ પાડોશના પરિવારવાળા બધા જ રમવા આવે. આમ પણ અમારા ભાઈ જેવા જ નાતા છે, આજ પણ અમારી સાથે જ હોય બધા. આ મારા નંદર સુશીલાબેન, હંસાબેન, બોલતા બોલતા વળી હું પણ વિચારું છું કે કોણ છે જેનું નામ લઈ શકું કે ના લઈ શકું, ત્યાં સુધી નીકળી જાય. પણ ખરેખર મોજ ખૂબ છે આ વિડીયો જોવાની. અમારા પરિવારના દીકરી ગામમાં લગ્ન સાસરા થયા હોય તો પણ એ માથે ઓઢીને રમે, એવી ત્યારે પ્રથા હતી. ત્યારે લાડા બધા મૂછવાળા દેખાતા, અત્યારે લાડા બધા દાઢી મૂછવાળા દેખાય છે, એટલો ફરક. અહીં અમારી ભાણેજીને ખેંચીને લઈ ગયા. હાલો રમવા કસુબેન. મારા નણંદના દીકરી છે, અમારથી નાના છે બે વર્ષ, પણ લગ્ન અમારથી પહેલાં થઈ ગયા છે એના. મારા નણંદોય બહુ શોખીન, જયંતિભાઈ ખૂબ રમી રહ્યા છે. અહીં લાડાભાઈ ગબડી પડ્યા હો તો માંડ બચ્યા છે, ઠણક કરતા જોયું તમે. અહીં પરિવારના બુજુર્ગ માતાઓ અને નાના બાળકો વાળા બધા બેઠા છે. નાના બાળકો પણ બેઠા છે, રમે છે, રમી રમીને થાક્યા છે એ પણ બેઠા છે. અમારા નર્મદાબેન જેમના મમાઈ મોરા છે, અમારા પરિવારની સૌથી મોટી દીકરી ગણાય, સૌથી છેલ્લી દ્રષ્ટિ. ઓર્કેસ્ટ્રાના તાલે રમવાની તે વખતે ઘણી મજા હતી, આજ તો બધાને કંઈ નવું પણ નથી લાગતું. વિચાર્યું લગ્નની કેસેટ અમે જોઈ, કાંઈક નવું છે, તમને પણ બતાવી બરાબર. હવે આમાં જુઓ તમે, રમનારનું ચિત્રનામું અને વિડીયોની શૂટિંગમાં જે નવીનતા ભરે એ મોટી એવું લાગે. કહેવાય શું તો મને ખબર નથી, તમને ખબર હોય તો કહેજો મને, એને શું કહેવાય. અલગ અલગ ડિઝાઇન નાખે વિડીયોવાળા એને. ગંગાબેન અમારા પરિવારના દીકરી છે, જામથડાથી, એના પિયર પક્ષ અને લુડવાબેનનું સાસરું. તો બોલાવે છે હાલો જમવા. આ છે કસુબેન, કાળી સાડીવાળા આગળ ગયા એ. હવે રમત જામવા માંડી છે. અમારા જેઠ મણિલાલભાઈ, મણિલાલ બાપુજી ગોર કરવા આવ્યા છે. એ વખતે તો બધા ભાઈઓ અમારા વિકાસને નાના હતા તો એમને તેડીને ગોર કરે છે. વીણાબેન
અમારા પડોશી છે શાંતાબેન અને વીણાબેન, બંને રમી રહ્યા છે, મસ્ત રમી રહ્યા છે. બીજા પણ છે, હેમલતાબેન, કલ્પનાબેન. અને પ્રથા એવી તમે આગળ જોતા જજો, ખ્યાલ આવશે. માથેથી ઉતરવા ન દે, માથા મોઢામાં પકડી લે છેડો, પણ ખુલ્લે માથે ન રમાય. એ સમય એટલું ચુસ્તપણે વાતાવરણ હતું, પણ ઘૂંઘટ તોય નહોતું લૂડવામાં, નહીં તો બીજે બધે તો હજી ઘૂંઘટા ચાલતા હતા. આમાં જોરમાં રમી રહ્યા છે જે એને જોઉં છું, ને આજે એ જ વ્યક્તિને અસલ જોઈ લઈશું અત્યારે, તો બિચારાના ગુડાય નથી હાલતા. અને આમાં તો જો જાકમ જોર રમી રહ્યા છે, એટલે જિંદગી બદલાઈ રહી છે. 30 વર્ષ પછી નવા રંગ ભરી રહી છે માણસમાં. પછી પડતીના રંગ હોય તોય ભલે, ઝાંખા થતા હોય તોય ભલે, અને બાકી તો વળતા દિવસે ઝાંખા જ રંગ થવાના. સાચી વાત. આ છે અમારા ચંદુભાઈ, બાજુમાં કલ્પનાબેન, એની બાજુમાં હેમલતાબેન અને જશોદાબેન, વીણાબેન, શાંતાબેન, બીજા શાંતાબેન, રશીલાબેન, ચંદ્રિકાબેન, હવે રમત જામતી જાય છે. આ છે મારી વર્ષાબેન, કાળા બ્લાઉઝ વાળી, ભરેલું બ્લાઉઝ પહેરેલ હતું ને એ. મોટા જેઠ અમારા લાલજી બાપુજીના દીકરી છે, પૂના રહે છે, મૂળ મમાય મોરા, મૂળ મંગવાણા, સોરી મમાય મોરા કહેવાય ગયું તો ચાલ્યું જાય, ક્યાંય ને ક્યાંય એવું કામ છે. આ તો જો અમારા નણદુઈ જયંતિ પટેલ કેટલી મસ્ત મજાની ગોર કરે છે, અને એક્શન જોઈને મજા આવે છે. અમે શરીર જુઓ તો સાવ હલકું, આજે અનિલથી પણ એનું શરીર ના ના શું કહે પાતળું છે. તે સમયે અમારા કાકા નણંદ રસીલાબેન, ચંદ્રિકાબેન ખૂબ જોરમાં રમી રહ્યા છે, દેખાય છે. કેટલા જણા ઓળખો છો, જે ઓળખો એ કમેન્ટ કરીને કહેજો. અને તમે પણ ક્યાંક વિડીયો જોતા હશો તો વિડીયો કેવો લાગે છે એ પણ કહેવાનું છે. મારા જેઠાણી કાંતાબા જામથળાવાળા જોરમાં રમી રહ્યા છે. અહીં બધી સગી અને કાકણ દિરાણી જેઠાણી બધી રમે છે, અને એના પછી કાકણ નણંદું. કચ્છના સ્થાનિક લોકો શૂટિંગમાં બહુ ઓછું કરતા, વિડીયો શૂટિંગ જે તે સમયે અમારા લગ્ન વખતે થયું ત્યારે, એટલે મુંબઈ અને 12 વસ્તા લોકોનું થતું. અહીં અમારા જેઠાણી રસીલાબેન અને સુશીલાબેન સાડી બદલાવી આવ્યા છે, વિડીયોમાં અલગ આવે. એમના બાળકો પણ નાના હતા, છતાં પણ આ શોખ ઉત્સાહની વાત છે ને, એ મારા દિયરના લગ્ન છે. સુશીલાબેન કે મારા ભાઈના લગ્ન છે આજે, સફેદ અને બ્લુ સાડીવાળા રસીલાબેન સાડી બદલીને આવી ગયા. અને રમત બદલાઈ ગઈ, રમત બદલાઈ એટલે કપડામાં બદલી ગયા, મજા આવી ગઈ. જો મને પણ આનંદ એમ આવે કે એ ઉમંગ તો હોવો જોઈએ અંદરથી, નહીં તો અમારો હાર્દિકભાઈ 3 મહિનાનો હતો. અને એ સમય કરું, બાળક નાનું, અને જો મારે આ ભગવતીબેન સરસ રમી રહ્યા છે, મિત્ર દિનેશભાઈના બેન છે. લગ્નની મોજ દાંડિયા રાસ ખૂબ ઓર્કેસ્ટ્રાને સહારે કરી, તમને કેવી લાગી મને જરૂરથી કહેજો. આજની સમય અને તે જ વખતનો સમય કેટલો બદલાઈ રહ્યો છે. હવે તો સમય ખૂબ ઝડપથી બદલાઈ રહ્યો છે, તે વખતે થોડુંક સમય લાગતું બદલાવ આવતા. હવે તો એક લગ્ન કરો ને 6 મહિના પછી બીજા લગ્ન હોય એમાં પણ ફરક હોય, અને બધાને નવું જ કંઈક કરવું છે એવું દેખાઈ રહ્યું છે.
આધુનિક જાકમ જોડમાં રસ્મ રિવાજો ભૂલાતા જાય છે, જે ઘણા બધા જરૂરી પણ છે. પણ શું થાય, જે છે સારું. એ વિડીયોનું કરું છું એન્ડિંગ. ફરી મળીશું નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. આજનો વિડીયો કેવો લાગ્યો અને હવે પછી લગ્નના વિડીયા તમને જોવા છે કે નહીં પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. ધન્યવાદ. વિડીયોને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો.